જય સ્વામિનારાયણ એસ ઓનલાઈન ટીચિંગ સિસ્ટમમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે હવે ધોરણ બારમાં બીજો પાઠ એટલે કે બારમું ચેપ્ટર જેનું નામ છે કંકણસ્યતુ લોભેન કંકણસ્યતુ લોભેન એનો અર્થ થાય કંકણસ્ય એટલે કળાના હાથમાં પહેરવાનું કડું હોય એનો કંકણસ્ય લોભેન કંકણના લોભ વડે તો પાઠનું નામ છે કંકણસ્ય તુ લોભેન કંકણના લોભ વડે તો પાઠ છે એ લેવામાં આવેલો છે પંડિત નારાયણ ભટ્ટ દ્વારા રચાયેલા હિતોપદેશમાંથી એક વિડીયો લેક્ચરમાં આપણે હિતોપદેશની માહિતી મેળવી લીધી હિતોપદેશના રચયતા પંડિત નારાયણ ભટ્ટ બંગાળના રાજા ધવલચંદ્રના આશ્રિત કવિ હતા સુદર્શન રાજાના દુર્ગુણી પુત્રને જ્ઞાનમાં પારંગત કરવા માટે તેણે હિતોપદેશ નામના ગ્રંથની રચના કરી હિતોપદેશમાં ઉપદેશાત્મક શ્લોક ઘણા બધા છે આપણા પાઠ ભણશું તો એની અંદર પણ ઘણા બધા શ્લોક આવશે વચ્ચે જે જ્ઞાન આપનારા શ્લોક હોય છે હિતોપદેશ શ્રેષ્ઠ ગ્રંથ છે ધોરણ અગિયારમાંમાં જેમ પંચતંત્ર આવતું એમ ધોરણ બારમાં આપણે હિતોપદેશની ટૂંક નોંધ આવે બોર્ડે આ વખતે અમુક પાઠ ઘટાડેલા છે જેમ કે તેરમો પાઠ નથી કાવ્ય ત્રીજું ચોથું નથી આવી રીતે પાંચ ચેપ્ટર ટોટલ કાઢેલા છે તો હિતોપદેશ આપણે આ વખતે ભણવાનું જ છે એટલે એનો વિડીયો ફરી જોઈ અને હિતોપદેશની માહિતી મેળવી લેજો એમાં જે સ્ટોરીઓ મેં તમને કીધેલી હતી એ સિવાયની એક સ્ટોરી આપણને અહીંયા પાઠના રૂપમાં આપેલી છે બીજું ચેપ્ટર એટલે કે બારમો પાઠ ગદ્ય અને પદ્ય બે ભાગ છે એકથી દસ કાવ્ય છે અગિયારથી વીસ પાઠ છે એમાં આપણે પોઈયા બારમો પાઠ કંકણસ્યતુ લોભેન કંકણના લોભ વડે તો રચયિતા પંડિત નારાયણ ભટ્ટ અને ગ્રંથનું નામ છે પ્રાણી કથા ઉપર આધારિત શ્રેષ્ઠ ગ્રંથ છે હિતોપદેશ હિતોપદેશની એક વાર્તા અહીંયા કહેવામાં આવેલી છે નાના સ્ટાન્ડર્ડમાં કદાચ તમે ગુજરાતી કે હિન્દીમાં ભણી ગયા હોય એ વાર્તા અહીંયા સંસ્કૃતમાં આપેલી છે મૂર્ખ મુસાફર છે કંકણના લોભ વડે વાઘ છે એને લોભમાં ફસાવી અને પોતે એને મારી નાખે છે એ આ પાઠની અંદર આપણને સમજાવવામાં આવ્યું છે આપણે ધોરણ બારના વિદ્યાર્થીઓ છીએ આનો મોરલ આપણે કંઈક અલગ જ લેવાનો છે શું ઉપદેશ છે એ હું વચ્ચે તમને જણાવીશ પાઠ ભણીએ બારમો પાઠ કંકણસ્યતુ લોભેન કંકણના લોભ વડે તો રચયિતાનું નામ એમસીક્યુમાં પૂછે તો પંડિત નારાયણ ભટ્ટ અને ગ્રંથનું નામ પૂછે તો હિતોપદેશ પાઠની અંદરથી બે એમસીક્યુ બોર્ડમાં આવશે આ સિવાયનું ચાર માર્કનું ભાષાંતર પૂછે આપણને ચાર માર્કનું ભાષાંતર આવે એ સિવાય સમીક્ષાત્મક નોંધનો પ્રશ્ન ત્રણ માર્ક માટે સંદર્ભ પંક્તિ ત્રણ માર્ક માટે એવું અને ગુજરાતી પ્રશ્ન બે માર્ક માટે પૂછાય તો આપણને પાઠ છે એ બહુ ઉપયોગી પાઠ છે બધી રીતે તૈયાર કરવાનો એકંદરે જો તમને ભાષાંતર સારી રીતે આવડતું હોય તો તમને સમીક્ષાત્મક પ્રશ્ન પૂછે કે વાઘની ચતુરાય લોભનું પરિણામ તો વાર્તા આખી આખી છાપી દેવાની એક દોઢ પેજ થાય માર્ક ત્રણ છે એટલે આમાં મોરલ એ આવી જાય આખી કથા એ આવી જાય સાર પણ આવી જાય એ બધું આની અંદરથી આવી જાય માટે આપણે પાઠ સારી રીતે ભણીએ ધ્યાનથી સમજો કંકણસ્ય તું લોભે ને એટલે કંકણના લોભ વડે તો પેલો ફકરો અથ હવે પ્રાસાદ પૃષ્ઠે પ્રાસાદ એટલે અગાશી ઉપર સુખ ઉપવિષ્ઠા નામ એટલે બેઠેલા હવે રાજમહેલની અગાશી ઉપર સુખપૂર્વક પૂર્વક બેઠેલા રાજપુત્ર રાજપુત્રોની પુરસ્તાત એટલે સામે રાજપુત્રો એટલે રાજકુમારોની સામે પુરસ્તાતનો અર્થ લેવાનો સામેથી હવે મહેલની અગાસી ઉપર સુખપૂર્વક બેઠેલા રાજકુમારોની સામે પ્રસ્તાવ ક્રમેણ પ્રસ્તાવનાના ક્રમથી હવે રાજમહેલની અગાસી ઉપર સુખપૂર્વક બેઠેલા રાજકુમારોની સામે પ્રસ્તાવનાના ક્રમથી પંડિતો બ્રવિત પંડિત એટલે પંડિત નારાયણ ભટ્ટે અબ્રવિત એટલે કહ્યું પહેલું વાક્ય થયું હવે મહેલની અગાશી ઉપર સુખપૂર્વક બેઠેલા રાજકુમારોની સામે પ્રસ્તાવના ક્રમથી પંડિતે કહ્યું ભો હા હે રાજકુમારો શૃણું ત એટલે સાંભળો હે રાજકુમારો સાંભળો પહેલું વાક્ય આખું થયું હવે મહેલની અગાસી ઉપર સુખપૂર્વક બેઠેલા રાજકુમારોની સામે પ્રસ્તાવનાના ક્રમથી પંડિતે કહ્યું હે રાજકુમારો તમે સાંભળો પંડિત નારાયણ ભટ્ટ રાજકુમારોની સામે પ્રસ્તાવનાના ક્રમથી મતલબ પહેલેથી શરૂઆત કરે છે કોઈ વાત કરવાની શરૂઆત કરવી હોય જેમ કે મેં હમણાં તમે જોયું કે આ પાઠ ભણાવવાનું હતું તો મારે તમને એમાં ઇન્ટરેસ્ટ કરાવવા માટે મારે પ્રસ્તાવના મથાળું બાંધવું પડે બિગનિંગ સ્ટાર્ટિંગ મારે તમને સારી રીતના કરવું પડે એવી રીતના એને કહેવાય પ્રસ્તાવનાના ક્રમથી પંડિતે કહ્યું હે રાજકુમારો સાંભળો શ્લોક આવે છે કાવ્યશાસ્ત્ર વિનોદેન કાલો ગતિ ધીમતામ વ્યસને નું મૂર્ખાણા નિદ્રયા કલ નવા પેલો શબ્દ લેવાનો છે ધીમતામ ધીમતામ એટલે ધીમંત એટલે બુદ્ધિશાળી ધીમતામ બુદ્ધિશાળી લોકોનો કાલ એટલે સમય બુદ્ધિશાળી લોકોનો સમય કાવ્યશાસ્ત્ર વિનોદેન ગચ્છતી કાવ્યશાસ્ત્ર એટલે કાવ્ય શાસ્ત્રના વિનોદેન એટલે આનંદમાં ગચ્છતી એટલે જાય છે બુદ્ધિશાળી લોકોનો સમય કાવ્ય શાસ્ત્રના આનંદમાં જાય છે પહેલી લીટી ટ્રાન્સલેશન થયું ભાષાંતર આ પ્રમાણે બુદ્ધિશાળી લોકોનો સમય કાવ્ય શાસ્ત્રના આનંદમાં જાય છે આવી રીતે પહેલી લીટીનું ભાષાંતર બુદ્ધિશાળી લોકોનો સમય કાવ્ય શાસ્ત્રના આનંદમાં જાય છે જ્યારે મૂર્ખાણામ મૂર્ખાઓનો કાલ એટલે સમય જ્યારે મૂર્ખાઓનો સમય જ્યારે મૂર્ખાઓનો સમય નિદ્રયા નિદ્રામાં કલહેન ઝઘડવામાં કે વ્યસનેન કુટેવમાં જાય છે જ્યારે મૂર્ખાઓનો સમય કુટેવમાં નિદ્રામાં અને ઝગડવામાં જાય છે બીજી લીટી થઈ જ્યારે મૂર્ખાઓનો સમય કુટેવમાં નિદ્રામાં કે ઝગડવામાં જાય છે આખા શ્લોકનું ભાષાંતર થયું બુદ્ધિશાળી લોકોનો સમય કાવ્યશાસ્ત્રના આનંદમાં જાય છે જ્યારે મૂર્ખાઓનો સમય કુટેવમાં નિદ્રામાં કે ઝગડવામાં જાય છે બુદ્ધિશાળી લોકો છે એ પોતાના સમયનો સદુપયોગ કરતા હોય ક્યાં પછી ક્યુ કામ કરવું એકદમ આયોજનપૂર્વક હોય ઘણા વિદ્યાર્થીઓ એ પ્રકારના હોય છે કે આજે કેમેસ્ટ્રીનો લેક્ચર મેં ભય તો કેમેસ્ટ્રીમાં જે ચેપ્ટર ચલાવેલું જ ફિઝિક્સમાં જે ચેપ્ટર ચલાવેલું આજ હું એનું રિવિઝન કરીશ આયોજનપૂર્વક કે આજે આખું ચેપ્ટર કરી લઈશ એવી રીતના આયોજનથી એ ચાલતા હોય છે એ બુદ્ધિશાળી લોકો સમયનો સદઉપયોગ કરે એક એક મિનિટનો એની પાસેથી હિસાબ મળી દે ક્યારે કયા સમયે પોતે કયા કાર્યમાં વ્યસ્ત હોય છે ક્યારેક એવું લાગે કે હાલો હવે વાંચીને થોડો કંટાળો આવે તો ફ્રેશ થઈ જાય તો સંસ્કૃતના શ્લોક બોલી લઈએ સંસ્કૃતના શ્લોક બોલીને એ વિષય મંડે તૈયાર કરવા એમ બુદ્ધિશાળી લોકો હોય પોતાનો સમય છે એનો સદઉપયોગ કરતા હોય છે જ્યારે મૂર્ખા હોય એનો સમય તો કે કુટેવમાં ખરાબ ટેવ હોય એની અંદર પસાર કરે ઘણા એવા હશે મોબાઈલમાં ગેમ પણ હશે વિડીયો જોવાનું બાને વિડીયો જોવાનું કહે અને પાછા ગેમ રમમાં બેસી જતા હશે એ કુટેવ કહેવાય અત્યારે જે કામ માટે આપણે મોબાઈલ લીધો છે એ કાર્યને આપણે પૂરેપૂરું જ કરવાનું કુટેવ ન હોવી જોઈએ એમાં ખરાબ આદત એને કુટેવ કહેવામાં આવે છે મૂર્ખાઓનો સમય કુટેવમાં ખરાબ કાર્યની અંદર વ્યસ્ત હોય એવા કુટેવમાં કાં હુઈ જાય નિદ્રા નવરો થયો નથી એટલે હોઈ જાય એનો સમય પસાર કરે સુવામાં સમય બરબાદ કરે છે કુટેવમાં નિદ્રામાં કે ઝઘડવામાં જાય છે ટાઈમ પસાર કરવા માટે કોઈ આરે કારણ વગરનો કાંઈક ઝઘડો ઉત્પન્ન કરે અને ઝઘડાને એ એકદમ લાંબુ લાંબુ કઈ રે જાય કે જેથી કરીને ઘણો બધો સમયમાં બરબાદ થઈ જાય છે આ શ્લોક દ્વારા આપણને બુદ્ધિશાળી લોકો અને મૂર્ખ લોકોનું પંડિત નારાયણ ભટ્ટે ડિસ્ક્રિપ્શન વર્ણન કરેલું છે પરીક્ષામાં બે માર્ક માટે આપણને પ્રશ્ન પૂછાય બુદ્ધિશાળી લોકો અને મૂર્ખાઓનો સમય કેવી રીતે પસાર થાય છે તો આપણે લખવાનું બુદ્ધિશાળી લોકોનો સમય કાવ્ય શાસ્ત્રના આનંદમાં જાય છે જ્યારે મૂર્ખાઓનો સમય કુટેવમાં નિદ્રામાં અને ઝઘડવામાં જાય છે પેલા શ્લોક સહિત આખો ફકરો થયો આ પ્રમાણે હવે મહેલની અગાસી ઉપર સુખપૂર્વક બેઠેલા રાજકુમારોની સામે પ્રસ્તાવનાના ક્રમથી પંડિતે કહ્યું હે રાજકુમારો તમે સાંભળો બુદ્ધિશાળી લોકોનો સમય કાવ્ય શાસ્ત્રના આનંદમાં જાય છે જ્યારે મૂર્ખાઓનો સમય કુટેવમાં નિદ્રામાં અને ઝગડવામાં જાય છે પછીનો ફકરો આગળ ભણીએ તદ તો ભવતામ વિનોદાય ભવતામ એટલે તમારા વિનોદાય એટલે મનોરંજન માટે તો તમારા મનોરંજન માટે કાક એટલે કાગડો કુર્મ એટલે કાચબો આદિનામ એટલે વગેરેની વિચિત્ર કથામ કથિશ્યામી વિચિત્ર કથા કથ્યામી એટલે હું કહીશ તદ એટલે તો ભવતામ એટલે તમારા વિનોદાય મનોરંજન માટે તો તમારા મનોરંજન માટે કાક એટલે કાગડો કુર્મ એટલે કાચબો નામ વગેરેની વિચિત્ર કથામ વિચિત્ર કથાઓ કથિશ્યામી એટલે કહીશ આખું વાક્ય થયું તો તમારા મનોરંજન માટે કાગડા કાચબા વગેરેની વિચિત્ર કથાઓ કહીશ રાજપતે રાજપુત્રે ઉક્તમ રાજપુત્ર એટલે રાજકુમારોએ ઉક્તમ એટલે કહ્યું રાજકુમારોએ કહ્યું આર્ય आर्य संबोधन छे એટલે હે આર્ય કથયતુ એટલે કહો હે આર્ય કહો તો તમાર મનોરંજન માટે હું કાગડા કાચબા વગેરે ની વિચિત્ર કથાઓ કહીશ રાજકુમારો એ કહ્યુ હે આર્ય કહો પંડિત વાચ પંડીતે કહ્યુ

પ્રથમા કથા પહેલી વાર્તા છે ત્યાં આ પહેલી વાર્તા છે આખો ફકરો થયો તો તમારા મનોરંજન માટે કાગડા કાચબા વગેરેની વિચિત્ર કથાઓ હું કહીશ રાજકુમારોએ કહ્યું હે આર્ય કહો પંડિતે કહ્યું તમે સાંભળો અત્યારે મિત્ર લાભ પ્રસ્તુત છે તેમાં આ પ્રથમ વાર્તા છે હિતોપદેશ અંદર કુલ ચાર વિભાગ છે આપણે અગાઉના લેક્ચરમાં કીધું હતું હિતોપદેશમાં પહેલો વિભાગ મિત્ર લાભ બીજો મિત્ર ભેદ એટલે સુહદ ભેદ મિત્ર લાભ સુહદ ભેદ વિગ્રહ અને સંધિ આ ચાર વિભાગ ચાર પ્રકરણ છે લોભેન હિતોપદેશના ક્યાં વિભાગની વાર્તા છે તો આપણે કહેવાનું મિત્ર લાભ મિત્ર લાભ વિભાગની કેટલામી વાર્તા છે તોય કહેવાનું પહેલી હિતોપદેશ ખોલો પહેલો જ વિભાગ આવે મિત્ર લાભ પેલી જ વાર્તા વાંચો એટલે પેલી જ વાર્તા છે આખો ફકરો થયો તો તમારા મનોરંજન માટે કાગડા અને કાચબા વગેરેની વિચિત્ર કથાઓ કહીશ રાજકુમારોએ કહ્યું હે આર્ય કહો પંડિતે કહ્યું તમે સાંભળો અત્યારે મિત્રલાભ પ્રસ્તુત છે તેમાં આ પ્રથમ વાર્તા છે શ્લોક આપેલો છે ફરી શ્લોક આવ્યો આ પ્રમાણે કંકણ સતુલોભેન મગ્ન પંકે સુદુસરે વૃદ્ધ વ્યાઘ્રેણ સંપ્રાપ્ત સમૃતો યથા શ્લોકનું ભાષાંતર આ પ્રમાણે થાય કંકણસ્યુલો પાઠનું નામ આવ્યું કંકણસ્ય લોભેન કંકણના લોભ વડે તો પાઠનું નામ કંકણસ્ય તુલોભેન કંકણના લોભ વડે તો દુસ્તરે પંકે દુસ્તરે નો અર્થ થાય મુશ્કેલી થી બહાર નીકળી શકાય તેવા દુસ્તરે દુસ્તરે શું ખૂબ મુશ્કેલી થી બહાર નીકળી શકાય તેવા પંકે એટલે કાદવમાં મગ્ન એટલે ખૂંચી ગયેલો ખૂબ જ મુશ્કેલી થી બહાર નીકળી શકાય તેવા કાદવમાં ખૂચી ગયેલો બીજી લીટીમાંથી શબ્દ લેવાનો પથિક એટલે મુસાફર પેલી લીટી પથિક સહિતની આ પ્રમાણે થઈ કંકણના લોભ વડે તો કંકણના લોભ વડે તો મુશ્કેલીથી અથવા ખૂબ મુશ્કેલીથી બહાર નીકળી શકાય તેવા કાદવમાં ખૂચી ગયેલો મુસાફર યુદ્ધ સંપ્રાપ્ત વૃદ્ધ વ્યાઘરેણ વૃદ્ધ એટલે વૃદ્ધ એટલે વાઘને સમપ્રાપ્તો એટલે મળ્યો તથા અને અને મરી ગયો વૃદ્ધ વાઘને મળ્યો અને મરી ગયો આખા શ્લોકનું ભાષાંતર થયું કંકણના લોભ વડે તો ખૂબ જ મુશ્કેલીથી બહાર નીકળી શકાય તેવા કાદવમાં ખૂંચી ગયેલો મુસાફર વૃદ્ધ વાઘને મળ્યો અને મરી ગયો માની લો કે ચાર માર્ક માટે આ ઉપરની ભાષાંતરની બે લીટી અને આ શ્લોક પંક્તિ ચાર માર્ક માટે જો ભાષાંતરમાં આવે તો આ પ્રમાણે લખવાનું તો તમારા મનોરંજન માટે હું કાગડા અને કાચબા વગેરેની વિચિત્ર કથાઓ કહીશ રાજકુમારોએ કહ્યું હે આર્ય કહો પંડિતે કહ્યું તમે સાંભળો અત્યારે મિત્રલાભ પ્રસ્તુત છે તેમાં આ પ્રથમ વાર્તા છે કંકણના લોભ વળે તો ખૂબ મુશ્કેલીથી બહાર નીકળી શકાય તેવા કાદવમાં ખૂંચી ગયેલો મુસાફર વૃદ્ધ વાઘને મળ્યો અને મરી ગયો આટલું ચાર માર્ક માટે પૂછી શકે એટલે ભાષાંતરમાં આ ઇમ્પોર્ટન્ટ ગણાય પછીનો ફકરો છે રાજપુત્રા હા ઊંચુ હું રાજપુત્રા એટલે રાજકુમારોએ ઊંચુ હું એટલે કહ્યું એક જણો હોય તો ઉવાચ આવે અદ્યતન ભૂતકાળ ઉવાચ એક જણો હોય તો પણ અહીં બહુવચન બે કરતા વધારે રાજકુમારો બેઠા જ એટલે રાજપુત્રા હા હું રૂપી છે પણ વચનનું બની ગયું રાજકુમારોએ કહ્યું કથમ એ તદ એ તદ એટલે એ કથમ એટલે કેવી રીતે બને રાજકુમારોએ કહ્યું એ કેવી રીતે બને સોબ્રવિત સહ એટલે તેણે અબ્રવિત એટલે કહ્યું સંધિ છૂટી પાડો એટલે સોબ્રવિતની છૂટી પડે સહ પ્લસ અબ્રવિત સહ એટલે તેણે અબ્રવિત એટલે કહ્યું રાજકુમારોએ કહ્યું એ કેવી રીતે બને તેણે કહ્યું તેણે કહ્યું એટલે પંડિત નારાયણ ભટ્ટે કહ્યું હવે વાર્તા શરૂ થાય છે બરાબર સમજો અસ્થિ દક્ષિણારણ્ય એક વૃદ્ધ વ્યાગ્રહ દક્ષિણારણ્ય એટલે દક્ષિણારણ્યમાં એક એટલે એક વૃદ્ધ વ્યાગ્રહ એટલે વૃદ્ધ વૃદ્ધ વાઘ અસ્થિ એટલે હતો હતો એટલે રહેતો હતો સંસ્કૃતમાં નિયમ છે કે વાર્તાની શરૂઆતમાં અસ્થિ આવે શરૂઆત અસ્થિથી થાય તો કથાવસ્તુ ભૂતકાળમાં કરવી તો ભૂતકાળમાં આપણે કર્યું દક્ષિણારણ્યમાં એક વૃદ્ધ વાઘ રહેતો હતો પહેલું વાક્ય થયું દક્ષિણારણ્યમાં એક વૃદ્ધ વાઘ રહેતો હતો સ તે સ્નાત સ્નાત એટલે સ્નાન કરીને હસ્ત કુશ એટલે કુશ નામની વનસ્પતિ હસ્ત એટલે હાથમાં રાખીને તે સ્નાન કરીને કુશ નામની વનસ્પતિ હાથમાં રાખીને સર તીરે એટલે સરોવરના કિનારે એટલે બોલતો હતો બે વાક્ય થયા દક્ષિણ રણ્યમાં એક વૃદ્ધ વાઘ રહેતો હતો તે સ્નાન કરીને કુશ નામની વનસ્પતિ હાથમાં રાખીને સરોવરના કિનારે બોલતો હતો દક્ષિણારણ્ય એક જંગલનું નામ છે એટલે કીધું દક્ષિણારણ્યમાં એક વૃદ્ધ વાઘ રહેતો સ્નાન કરીને બાજુમાં સરોવર હતું સરોવરમાં સ્નાન કરી ભીનો થઈ અને કુશ કુશ એટલે દર્ભ દર્ભ નામની વનસ્પતિ દર્ભ આપણે ગુજરાતીમાં એના દાભ કહે દાભડો કહીએ આ પવિત્ર વનસ્પતિ છે પહેલાંના સમયમાં ઋષિમુનિઓ વિદ્યાર્થીઓને બધા કાસ્ટ લેવા યજ્ઞની સામગ્રી લેવા માટે ગુરુજી ભે એકવાર ભેગા જાય ને પછી એમ કહે કે જો આ પવિત્ર વસ્તુ છે અર્ક પલાશ આંકડો ખાખરો ખેર ખીજડો આવી બધી વનસ્પતિઓ લેવા માટે જાય અને એને કઈ રીતના તોડવી એનું પણ ગાઈડન્સ એની પણ માહિતી આપે તો કુશ નામની વનસ્પતિ હોય જમીનમાં ખેતરના સેઢા ઉપર થાય દાભ ઉગે જમીનના સેઢા ઉપર બહુ મજબૂત એના મૂળ હોય તમે ને એમને ઊભે થયું ખેંચો તો હાથની અંદર લોહી ફૂટી જાય એવી આરી જેવી એની નકશી હોય છે એટલે બહુ સાર્પ તીક્ષ્ણ બહુ હોય એટલે એના મૂળ ઉપર પથ્થર રાખીને બીજા પથ્થરથી એને ટોચીને કાઢવામાં આવે તો આ દર્ભ લઈને આવે એટલે ગુરુજી પૂછે કુશલ કુશલ એટલે કુશ લાવ્યા એના ઉપરથી શબ્દ બન્યો બધા કુશલ છો કોઈને કાંઈ ઈજા થઈ નથી ને એટલે કુશલ શબ્દ આવ્યો કુશ ઉપરથી કુશલ કુશ લાવ્યા કોઈને ઈજા નથી થઈને એટલે આપણે પૂછીએ બધાને કેમ મજામાં બધા કુશળ તો કે આ કુશલ બધા મજામાં છીએ કુશ નામની પવિત્ર આવી વનસ્પતિ હાથમાં રાખી અને પેલો વાઘ છે ને એ સરોવરના કિનારે બોલતો હતો એટલે અરે હે પાંથા એટલે મુસાફરો અરે હે મુસાફરો ઈદમ સુવર્ણ કંકણમ ગૃહ્યતામ ઈદમ એટલે આ સુવર્ણ કંકણમ સોનાનું કડું ગૃહ્યતામ એટલે લો આ સોનાનું કડું વાક્ય આ પ્રમાણે થયું અરે હે મુસાફરો આ સોનાનું કડું લો ત્યારે લોભા ક્રુસ્ટેન લોભથી આકર્ષાયેલા ત્યારે લોભથી આકર્ષાયેલા કેન્ચિત પાથેન કેન્ચિત એટલે કોઈ એક

કોઈ એક મુસાફરે વિચાર્યું કે આ ભાગ્યથી સંભવ છે ભાગ્યમાં હોય તો આ વાઘ સોનાના કળા આપે ભાગ્યમાં હોય તો મળે આપણે એને કહેતા ભાગ્યમાં હોય તો મળે તો મુસાફરે વિચાર્યું કે ભાગ્યથી આ તો મળે કે આપણા ભાગ એવા કે વાઘ આવીને સોનાનું કળું દઈ જાય એમ ત્યારે લોભથી આકર્ષાયેલા કોઈ એક મુસાફરે વિચાર્યું કે આ તો ભાગ્યથી સંભવ છે કિંતુ પરંતુ અસ્મિન આ આત્મસંદે આત્માને થયેલા સંદેહ એટલે શંકાની બાબતમાં ન પ્રવૃત્તિ પ્રવૃત્ત થવું ન જોઈએ પરંતુ આ આત્માને થયેલા સંદેહની બાબતમાં પ્રવૃત્ત ન થવું જોઈએ પ્રવૃત્તિ ન વિધેયા પ્રવૃત્ત ન થવું જોઈએ યતઃ કેમ કે આખો ફકરો થયો રાજકુમારોએ કહ્યું એ કેવી રીતે બને તેણે કહ્યું દક્ષિણારણ્યમાં એક વૃદ્ધ વાઘ રહેતો હતો તે સ્નાન કરીને કુશ નામની વનસ્પતિ હાથમાં રાખીને સરોવરના કિનારે બોલતો હતો અરે હે મુસાફરો આ સોનાનું કડું લો ત્યારે લોભથી આકર્ષાયેલા કોઈ એક મુસાફરે વિચાર્યું કે આ ભાગ્યથી સંભવ છે પરંતુ આત્માને થયેલા સંદેહની બાબતમાં પ્રવૃત્ત ન થવું જોઈએ કેમ કે હવે અહીંયા વાક્ય આવ્યું કે આત્માને થયેલા સંદેહની બાબતમાં પ્રવૃત્ત ન થવું જોઈએ કોઈ કામ કરવાનું હોય આપણે અને અંદરથી એક અવાજ આવે કે આ કાર્ય કરમાં તમે ઘણીવાર એક્ઝામ દેતા હો અંદર એક્ઝામ દેતા હોય ચાર એમસીક્યુ જોવો તમે પ્રશ્ન વાંચો ચાર એમસી ક્યુ જોવો બુદ્ધિ એમ કે સી આવે પણ અંદરથી એક અવાજ ઉત્પન્ન થતો હોય ઘણા ફીલ કર્યો હોય એ આત્માનો અવાજ હોય સી નો આવે બી આવે એટલે કન્ફ્યુઝ થઈ જાય બુદ્ધિનું માનવું કે આ આત્માના અવાજનું માનવું બેમાં કન્ફ્યુઝ થઈ જાય શું કરવું હવે બુદ્ધિ જે જવાબ આપે છે એ વાંચેલી છે અને અંદરથી આત્માનો અવાજ આવે છે એમ કે છે બી આવે પણ એ અઠ્યો મારે છે આત્મા ડખે ચડાવવા હાટું તો ઘણીવાર કોઈ કાર્ય કરતા હોય આપણને અને અંદરથી અવાજ આવે કે આ કાર્ય ન કરાય કોઈને ખબર પડશે તો આત્માને જે શંકા પડે એ આત્માનો અવાજ જે અંદરથી આવે છે એ માનવો જોઈએ પણ બુદ્ધિનો અવાજ આપણે પહેલાં માનવાનો શું કામ એ તો કે એ આપણને જે વાંચેલું છે એ યાદ કરાવે છે આપણે ખોટું બોલતા હોય તો અંદરનો આત્મા પણ ખોટો થઈ ગયો હોય તો ખોટું બોલે તો આપણને અંદરથી જે જવાબ આવે છે એ પણ ખોટો આન્સર આપે છે માટે અહીંયા એમ કીધું છે પરંતુ આત્માને થયેલા સંદેહની બાબતમાં પ્રવૃત્ત ન થવું જોઈએ કેમ કે અહીંયા સુધી રાખીએ બાકીનું આવતા લેક્ચરમાં આપણે ભણશું જય સ્વામિનારાયણ